નમસ્તે મિત્રો નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના જિલ્લાઓની રચનાનો ઇતિહાસ વિશે આપણે ચર્ચા કરીશું એટલે કે ગુજરાતનું સ્થાપના થઈ પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ત્યારબાદ અત્યાર સુધી ગુજરાતના કેટલા નવા જિલ્લાઓ બન્યા અને તેની રચના કેવી રીતે કરવામાં આવી તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો આ વિડીયો જો તમે પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ બટનની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે તેના ઉપર ક્લિક કરો અને આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો તો સ્ટાર્ટ કરીએ આપણે તો ઓગણીસો સાહીઠથી બે હજાર તેર દરમિયાન કયા નવા જિલ્લાઓ અને કેવી રીતે બનાવવામાં આવ્યા તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાતની સ્થાપના કરવામાં આવી ત્યારે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ હતા સત્તર જિલ્લાઓ હતા તો પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે સત્તર જિલ્લાઓ હતા મિત્રો આ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ હતા તો કેટલા જિલ્લા હતા સત્તર જિલ્લા હતા ગુજરાતની સ્થાપના વખતે સત્તર જિલ્લા હતા અને હાલમાં કેટલા જિલ્લા છે તેત્રીસ જિલ્લાઓ છે તો બે હજાર સાહીઠથી બે હજાર તેર દરમિયાન અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ ભાગ કરીને તેના અલગ જિલ્લાઓની રચના કરવામાં આવેલી છે તો આ રચનાઓ કેવી રીતે કરવામાં આવી તેના વિશે આપણે આગળ જોઈશું તો એમાં પહેલાં સત્તર જિલ્લાઓ કયા કયા છે તે જોઈ લઈએ તો એમાં પહેલું છે અમદાવાદ બીજું છે અમરેલી ત્રીજું છે બનાસકાંઠા ચોથું છે ભરૂચ પાંચમું ભાવનગર છઠ્ઠું ડાંગ સાતમું જામનગર આઠમું જુનાગઢ નવમું ખેડા દસ કચ્છ દસમું કચ્છ અગિયાર મહેસાણા બાર પંચમહાલ તેર રાજકોટ ચૌદ સાબરકાંઠા પંદર સુરત સોળ સુરેન્દ્રનગર સત્તર વડોદરા તો પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ આ સત્તર જિલ્લાઓ અસ્તિત્વમાં હતા અને ત્યારબાદ આ બધા જિલ્લાઓમાંથી અમુક અમુક ભાગ કરીને તેના અલગ અલગ જિલ્લાઓ બનાવવામાં આવેલા છે તો આ જિલ્લાઓ આપણે આગળ જોઈશું તો એમાં પહેલું છે ઓગણીસો ને ચોસઠની સાલમાં ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવેલો છે જે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી અલગ કરીને બનાવેલ છે તો મિત્રો તમને આ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ગાંધીનગર જિલ્લો કઈ સાલમાં બનાવવામાં આવ્યો તો ઓગણીસો ને ચોસઠમાં અને કયા જિલ્લામાંથી તેને અલગ કરીને બનાવવામાં આવ્યો તો મહેસાણા અને અમદાવાદ જિલ્લામાંથી તેને અલગ કરીને ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ તો ઓગણીસો ને છાસઠ તો ઓગણીસો છાસઠમાં સુરત જિલ્લામાંથી વલસાડ જિલ્લો બનાવવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ તો ઓગણીસો ને સત્તાણું તો ઓગણીસો સત્તાણું તો તે દરમિયાન એક તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બે ઓક્ટોબર ઓગણીસો ને સત્તાણુંના રોજ પાંચ નવા જિલ્લા બનાવેલા છે તો આ પાંચ જિલ્લાઓ કયા છે તો આણંદ જિલ્લો એ ખેડા જિલ્લામાંથી બનાવેલો છે દાહોદ જિલ્લો એ પંચમહાલ જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે નર્મદા જિલ્લો જે ભરૂચ નર્મદા જિલ્લો ભરૂચ અને વડોદરા જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ તો નવસારી જિલ્લો એ વલસાડ જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે મિત્રો આપણે આગળ જોયું કે ઓગણીસો ને છાસઠમાં સુરત જિલ્લામાંથી વલસાડ જિલ્લો અલગ કરવામાં આવેલો હતો અને ઓગણીસો સત્તાણુંમાં વલસાડ જિલ્લામાંથી એક નવો જિલ્લો બનાવવામાં આવેલો છે જે નવસારી જિલ્લો છે ત્યારબાદ જોઈએ તો પોરબંદર જિલ્લો જૂનાગઢ જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે તો આ પાંચ જિલ્લાઓ હતા જે શંકરસિંહ વાઘેલાએ ઓગણીસસો સત્તાણું દરમિયાન આ પાંચ જિલ્લાઓની રચના કરેલ છે ત્યારબાદ જોઈએ તો બે હજાર તો બે હજારની સાલમાં પાટણ જિલ્લો એ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી અલગ કરીને પાટણ જિલ્લો બનાવવામાં આવેલો હતો ત્યારબાદ જોઈએ તો બે હજારને સાત તો બે હજાર સાતના રોજ સાતમાં બે ઓક્ટોબર બે હજાર સાતના રોજ તાપી જિલ્લો એ સુરત જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવેલો હતો અને આ છવ્વીસમાં નંબરનો જિલ્લો હતો તમને પરીક્ષામાં પૂછે કે છવ્વીસમા નંબરનો જિલ્લો કયો બનાવેલો હતો તો છવ્વીસમા નંબરનો જિલ્લો કયો હતો તાપી જિલ્લો અને તે કયા જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવેલો તો સુરત જિલ્લામાંથી ત્યારબાદ જોઈએ તો બે હજાર તેર તો બે હજાર તેર દરમિયાન આપણા મુખ્યમંત્રી કોણ હતા તો શ્રી નરેન્દ્ર મોદી તો તેમણે પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના રોજ સાત નવા જિલ્લાની રચના કરેલી છે જેમાં અરવલ્લી જિલ્લો જે બનાસકાંઠા જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે બોટાદ જિલ્લો જે અમદાવાદ અમદાવાદ જિલ્લો અને ભાવનગર જિલ્લામાંથી અલગ કરીને બોટાદ જિલ્લો બનાવવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ તો છોટા ઉદેપુર એ વડોદરા જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ તો દેવભૂમિ દ્વારકા તો એ જામનગર જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે મહીસાગર જિલ્લો જે ખેડા અને પંચમહાલ આ બે જિલ્લામાંથી અલગ કરીને મહી મહીસાગર જિલ્લો બનાવવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ તો મોરબી જિલ્લો તો એ રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર આમ આ ત્રણ જિલ્લામાંથી અલગ કરીને એક નવો એટલે કે મોરબી જિલ્લો બનાવવામાં આવેલો છે મિત્રો આ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે મોરબી એ કયા જિલ્લામાંથી અલગ કરીને બનાવેલ છે તો રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી અલગ કરીને મોરબી જિલ્લો બનાવેલો છે ત્યારબાદ જોઈએ તો ગીર સોમનાથ જિલ્લો તો એ જૂનાગઢ જિલ્લામાંથી અલગ કરીને બનાવેલો છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો આ વિડીયો જોવા બદલ આપનો આભાર